હવે જોઈએ કે કોપીરાઇટ કાયદા હેઠળ આવરવા માટે કોઈ પણ કાર્યને કેટલા માપદંડોને પૂરા કરતા હોવો જોઈએ. સૌપ્રથમ તો કાર્ય મૌલિક હોવું જોઈએ, એટલે કે ઓરિજિનલ વર્ક. તમારું કાર્ય જેટલું ઓરિજિનલ, જેટલું નવીન હશે, એટલા કોપીરાઇટના આ ફાયદાઓ માણવા માટે મળશે, કોપીરાઇટનો આનંદ માણવા માટે મળશે. તથા એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા કોપીરાઇટનો આનંદ માણવા માટે આપણે કોઈ બીજાના કોપીરાઇટનું ઉલ્લંઘન ના કરતા હોવા જોઈએ. કોપીરાઇટ વિચારોને બદલે વિચારોની અભિવ્યક્તિનું રક્ષણ કરે છે, એટલા માટે એ લિખિત ફોર્મેટમાં, એટલે કે લેખિત સ્વરૂપે પ્રકાશિત થયેલું હોવું અગત્યનું છે, જેમાં થોડા અપવાદો છે જે આપણે પાછળ ડિસ્કસ કરીશું, ચર્ચા કરીશું. અને છેલ્લું માપદંડ છે સર્જનાત્મકતા. કોપીરાઇટનું કોઈ પણ સબ્જેક્ટમાં કોપીરાઇટ મેળવવા માટે જેટલી તમારી ક્રિએટિવિટી વધુ, એટલો તમને ઓછા એફર્ટ્સથી કોપીરાઇટ મેળવવામાં સહાયતા સરળતા રહેશે. હવે જોઈએ કોપીરાઇટ કાયદા હેઠળ જે વસ્તુઓનું રક્ષણ કરવામાં નથી આવતું. એવું નથી કે બધી વસ્તુને કોપીરાઇટ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે. ઘણા બધા એવા પ્રકારો છે, સંશોધનો છે, કે જેને કોપીરાઇટ કરતાં કોઈ બીજા આઈપીઆર, બૌદ્ધિક સંપદા અધિકારોની અંદર આવરી લેવામાં આવે છે. વાત કરીએ તો વિચારો, એટલે કે આઈડિયા, શોધ, કોઈ પણ શોધ, ડિસ્કવરી, સંશોધન, પ્રક્રિયાઓ એટલે કે પ્રોસિજર, પદ્ધતિ, તથા એવા કામો કે જેને તમે મૂર્ત સ્વરૂપમાં બનાવવામાં આવ્યા નથી, એટલે કે લિખિત સ્વરૂપમાં અથવા તો કોઈ પણ રેકોર્ડિંગના સ્વરૂપમાં બનાવવામાં આવેલ નથી, તેના પર કોપીરાઇટ મળતો નથી. અને અંતિમ પોઈન્ટ જે ખાસ અગત્યનો છે, એટલે કે એવા વિષયો કે જેમાં તમારી સર્જનાત્મકતા, મૌલિકતા મૂળ વિષય વસ્તુ નથી, મૂળ લેખકની નથી, તો તમને કોપીરાઇટ મળશે નહીં. તો હવે વાત કરીએ એવા કામો કે જે કોપીરાઇટ હેઠળ આવરી લેવામાં આવેલા છે. સૌપ્રથમ તો સાહિત્યિક કાર્ય, એટલે કે લિટરરી વર્ક. સાહિત્યિક કાર્યો એ કોપીરાઇટ એક્ટની કલમ 2 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવેલા છે. આ સેક્શનમાં કોમ્પ્યુટર કાર્યક્રમો, લેખો, પુસ્તકો, કવિતાઓ, કોષ્ટકો તથા વિવિધ ડેટાબેઝનો સમાવેશ કરવામાં આવે છે. એક રીતે કહીએ તો કોમ્પ્યુટરને લગતા જેટલા સોફ્ટવેર્સ બને છે, એ સોફ્ટવેર બનાવવા માટેનું જે કોડિંગ થાય છે, એ લિટરરી વર્કના અંડરમાં આવશે. કોઈ પણ બુક લખો છો, કોઈ પણ લેખ લખો છો, રિસર્ચ આર્ટિકલ લખો છો, સંશોધન પત્રો, સંશોધન બુક, એ બધાને લિટરરી વર્કના અંડરમાં સમાવેશ કરવામાં આવે છે. બીજું, આર્ટિસ્ટિક વર્ક. આર્ટિસ્ટિક વર્ક એટલે કે કલાત્મક કાર્ય એ કોપીરાઇટ એક્ટની કલમ 2C હેઠળ આવરી લેવામાં આવેલ છે. આ સેક્શન, આ વિભાગ પેઇન્ટિંગ એટલે કે ચિત્રો, શિલ્પકાર્ય, કોઈપણ ડ્રોઈંગ ઇન્ક્લુડિંગ એટલે કે આકૃતિ, નકશા, ચાર્ટ અને યોજના સહિતના કોઈપણ ડ્રોઈંગ્સ, તથા કોતરણી, ફોટોગ્રાફ અથવા તો આવા કોઈપણ કલાત્મક ગુણવત્તા ધરાવતા કાર્યોનો સમાવેશ થાય છે. સ્થાપત્યનું કાર્ય તથા કલાત્મક કારીગરીનું બીજું કોઈપણ કાર્ય પણ આર્ટિસ્ટિક વર્કની અંદર, એટલે કે કલાત્મક કાર્ય હેઠળ આવરી લેવામાં આવે છે. વાત કરીએ ઉદાહરણ રૂપે, કોઈ પણ જ્વેલરી મેકર છે, એ કોઈ જ્વેલરીની ડિઝાઇન બનાવે છે, તો એ પણ ડિઝાઇન પણ આર્ટિસ્ટિક કાર્ય હેઠળ કોપીરાઇટ કરી શકાય છે. કોઈ એન્જિનિયર, ઇન્ટિરિયર, આર્કિટેક્ચર, એ કોઈ નકશા પર પોતાનો આઈડિયા, કન્સેપ્ટ બિલ્ડિંગનો અથવા તો કોઈ પણ ડિઝાઇનનો કન્સેપ્ટ ડ્રો કરે છે, બનાવે છે, તો એ બી આર્ટિસ્ટિક કાર્ય હેઠળ કોપીરાઇટ કરી શકાય છે. અને અહીંયા તમે નીચે જોઈ શકો, જમણા હાથ બાજુ નીચેની તરફ,
નાના નાના ચોરસ રૂપે આ મોટું પિક્ચર એક આકૃતિ બતાવેલી છે, જે હાલમાં જ દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું વેચાયેલું ઈ પેઇન્ટિંગ છે. અને એક પેઇન્ટિંગ ખરીદનાર કોઈ નહીં પણ એ એક ભારતીય છે કે જે હાલમાં સિંગાપોરની અંદર વસવાટ કરી રહ્યો છે. સો તમે જોઈ શકો છો કે ઇવન કોઈ પણ અલગ અલગ કોપીરાઇટેડ મટીરિયલને ભેગા કરીને પણ તમે એક મોટી પ્રતિકૃતિ અથવા તો કોઈ પણ વસ્તુ બનાવી શકો છો અને તમે એનું સેલિંગ એટલે કે વેચાણ પણ કરી શકો છો. હવે જોઈએ સંગીત વર્ક એટલે કે મ્યુઝિકલ વર્ક. કોપીરાઇટને એક્ટની કલમ 2P હેઠળ કોપ આવરી લેવામાં આવેલ વ્યાખ્યા એટલે કે સંગીતની બનેલી કૃતિ અને આવા કામની કોઈ પણ ગ્રાફિકલ નોંધ કે જે તમે નીચે જોઈ શકો છો, લિરિકલ નોટ્સ, ગ્રાફિકલ નોંધ, એનો પણ મ્યુઝિકલ વર્કની અંદર સમાવેશ કરી લેવામાં આવે છે. પરંતુ તેમાં સંગીત સાથે ગાવા, બોલવા તથા રજૂ કરવાના હેતુથી કોઈ શબ્દ અથવા તો ક્રિયા સામેલ નથી. એટલે કે વાત કરીએ તો પ્રોડક્શનની, પિક્ચરને સિનેમેટોગ્રાફિક ફોર્મમાં રજૂ કરવા માટેને રક્ષણ મ્યુઝિકલ વર્ક હેઠળ એટલે કે સંગીત હેઠળ આવરી લેવામાં આવતું નથી. કોપીરાઇટ સંરક્ષણનો આનંદ માણવા માટે સંગીત કાર્યને લખવાની જરૂર નથી, એટલે કે એને ગ્રાફિકલ નોટ્સ જે નીચે બતાવવામાં આવેલ છે એ ફોર્મમાં લખવું જરૂરી નથી. હવે વાત કરીએ ધ્વનિ રેકોર્ડિંગ, સાઉન્ડ રેકોર્ડિંગ, કે જે કોપીરાઇટ એક્ટની કલમ 2XX હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. સાઉન્ડ રેકોર્ડિંગ એટલે કે જે માધ્યમ પર કોઈ પણ સંગીતનું અથવા તો કોઈ પણ મ્યુઝિકનું રેકોર્ડિંગ કરવામાં આવે છે અથવા તો અવાજો જે પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થાય છે તેની પરવા કર્યા વિના અવાજો ઉત્પન્ન થઈ શકે છે એના રક્ષણ. દાખલા તરીકે વાત કરીએ તો સીડી રોમ કે જેના પર કોઈ પણ મ્યુઝિકને એન્ગ્રેવ કરેલું છે, સીડી રોમ પર રાઇટ કરેલું છે, ડીવીડી પર રાઇટ કરેલું છે, યુએસબી ડ્રાઈવ પર રાઇટ કરેલું છે અથવા તો કોઈ પણ આવા સંલગ્ન માધ્યમો પર લખેલું છે, તો એના રાઇટ્સ મ્યુઝિકલ વર્ક એટલે કે સેક્શન 2XX હેઠળ આવરી લેવામાં આવેલ છે. હવે વાત કરીએ તો સિનેમેટોગ્રાફિક ફિલ્મ કે જે કોપીરાઇટ એક્ટની કલમ 2F હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. અહીંયા સિનેમેટોગ્રાફિક ફિલ્મનો મતલબ કે કોઈ પણ માધ્યમ પર વિઝ્યુઅલ રેકોર્ડિંગની કોઈ પણ પ્રતિકૃતિ અથવા તો કોઈ પણ કૃતિ જે પ્રક્રિયા દ્વારા નિર્મિત થાય છે, જ્યાંથી ચાલતી છબી કોઈ પણ રીતે ઉત્પન્ન થઈ શકે છે અને તેમાં આવા વિઝ્યુઅલ રેકોર્ડિંગ અને સિનેમેટોગ્રાફ સાથેનું સાઉન્ડ રેકોર્ડિંગ સામેલ છે, જેમાં વિડીયો ફિલ્મ સહિત સિનેમેટોગ્રાફીને અનુરૂપ કોઈ પણ પ્રક્રિયા દ્વારા નિર્મિત કોઈ પણ કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તમે કોઈ પણ પિક્ચર બનાવો, કોઈ પણ શોર્ટ સિરિયલ બનાવો અથવા તો કોઈ પણ આવું સિનેમેટોગ્રાફી સંલગ્ન કાર્ય કરો તો એ પણ સિનેમેટોગ્રાફ ફિલ્મ અંડર આવરી લેવામાં આવે છે. અહીંયા વાત કરીએ તો હેરી પોટરનું ચિત્ર આપેલું છે. હેરી પોટર એ એક ખૂબ જ રસપ્રદ કેરેક્ટર છે કે જે બુકમાંથી લેવામાં આવેલું પાત્ર છે. બુક પણ કોપીરાઇટ હેઠળ પ્રોટેક્ટેડ સાહિત્ય છે. કોપીરાઇટ એક્ટ હેઠળ પ્રોટેક્ટેડ સાહિત્ય પરથી કોપીરાઇટ પ્રોટેક્ટેડ પિક્ચર પણ બનાવવામાં આવેલ છે. એટલે કે જે આપણે વાત કરેલી શરૂઆતમાં કે તમે કોઈ પણ મૂળભૂત અધિકારો કોપીરાઇટ લ્યો છો તો એમાંથી ડેરિવેટિવ એટલે કે એને સંલગ્ન બીજું કાર્ય પણ કરી શકો છો. એટલે કે જે હેરી પોટર બુકના રાઇટર છે જેકે રોલિંગ, એને બુકના તો રાઇટ્સ કોપીરાઇટ્સ મળે જ છે, બટ જેકે રોલિંગને પિક્ચરના પણ કોપીરાઇટ્સ મળે છે. હવે વાત કરીએ આર્કિટેક્ચરલ કાર્ય. કોપીરાઇટ એક્ટની કલમ 2B હેઠળ
व्याख्यायित करवामां आवेल आर्किटेक्चरल वर्क एटले के कलात्मक पात्र अथवा तो डिजाइन धरावती कोईपण इमारत अथवा तो इमारत ने लगतु माळखु अथवा तो आवा बिल्डिंग अने माळखा ने माटेना बनावेलो कोईपण मॉडल नो समावेश करवामां आवे छे। हवे वात करिए कॉम्प्यूटर कार्यक्रम एटले के कॉम्प्यूटर प्रोग्राम नी। कॉम्प्यूटर एक्ट कॉम्प्यूटर कार्य माफ करजो कॉम्प्यूटर कार्यक्रम अथवा तो प्रोग्राम ए कॉपीराइट एक्ट सेक्शन 2 FFC हेठ व्याख्यायित करवामां आवेल छे, जेनो मतलब एवो थाय छे के शब्दों कोड योजनाओ अथवा अन्य कोई स्वरूप में व्यक्त करेली सूचनाओनो समूह। बीजा शब्दों में कहिए तो शब्द समूह के जे कॉम्प्यूटर ना सॉफ्टवेर अथवा तो प्रोग्राम बनावा माटे वपरायेलो छे, जेमां मशीन वाची सके तेवू माध्यम पण सामेल छे, एटले के आर्टिफिशियल इंटेलिजेंस पण आमां कवर थई जाय छे, जे कॉम्प्यूटर ने चोक्कस कार्य करवा अथवा चोक्कस परिणाम प्राप्त करवा माटे सक्षम छे। उदाहरण स्वरूपे माइक्रोसॉफ्ट ऑफिस ए एक कॉम्प्यूटर प्रोग्राम छे अने आ प्रोग्राम ना कॉपीराइट माइक्रोसॉफ्ट कंपनी धरावे छे। हवे वात करिए ड्रामेटिक वर्क एटले के नाटकीय कार्य। कॉपीराइट एक्ट नी कलम 2H हेठळ व्याख्यायित करवामां आवेल ड्रामेटिक वर्क नाटकीय कार्य समावेश करे छे। मूंगा शोमां पठन, कोरियोग्राफी कार्य अथवा मनोरंजन माटेनो कोईपण टुकड़ो, मनोहर व्यवस्था अथवा अभिनय जेनु स्वरूप लेखितमां अथवा अन्य रीते निश्चित करेल छे परंतु सिनेमेटोग्राफिक फिल्म सामेल नथी। अहीं खास नोंध लेवी कि पिक्चर स्वरूपमां बनावेला सिनेमेटोग्राफिक फॉर्ममां बनावेली कोईपण कृति ड्रामेटिक वर्क हेठळ कॉपीराइट करवामां आवी शकती नथी, तेना माटे अलग सेक्शन छे सिनेमेटोग्राफिक फिल्म। અને જો કોઈ નાટકીય રૂપાંતર હોય, નાટકના ફોર્મમાં હોય કે જે શેરીમાં ભજવાતું હોય અથવા તો કોઈ પણ મંચ પર, તો એનો સમાવેશ ડ્રામેટિક વર્ક હેઠળ કરવામાં આવે છે। આપણે બધા જાણતા જ હોઈશું કે શેક્સપિયરના નાટ્ય જુદા જુદા ઘણા બધા છે અને એ ઘણા બધા શહેરોની અંદર સતત ભજવાતા રહેતા હોય છે, તો એ નાટ્ય એ એક કોપીરાઇટ પ્રોટેક્ટેડ મટીરિયલ છે। નાટ્ય રૂપાંતર કરી શકાય છે પણ લેખક એટલે કે ઓથરની અનુમતિથી।